नमस्ते बाळको, धोरण जुनियर केजी विषय हस्तकला। बाळको आज आपणे हस्तकलामां दीवानुं चित्रकाम करवानुं छे अने तेनी अंदर डेकोरेशन करवानुं छे। तो चलो बाळको आपणे जोईए के दीवानुं चित्रकाम केवी रीते करवानुं छे। बाळको तमारे हस्तकलानी चोपड़ीनी अंदर पान नंबर 20 काढवानुं छे। एनी अंदर आ रीते तमने कोरू पानू आपेलू छे, एनी अंदर अहीं छे दीवानुं चित्रकाम अने सजावट करो। ऊपर लखेलू छे मनपसंद हस्तकाम, पण अहीं आपणे दीवानुं चित्रकाम करवानुं छे अने तेनी अंदर डेकोरेशन करवानुं छे। तो एना माटे आपणे आ रीते कोई पण एक कलरिंग पेपरमांथी आ रीते आपणे दीवो तैयार करवानो छे, एनું કટિંગ કરવાનું છે। જો તમારી પાસે જૂની કંકોત્રી પડી હોય, કલરિંગ પેપર પડ્યું હોય, તો તમે આ રીતે તમારા મમ્મી પપ્પા પાસેથી દીવાનું કટિંગ કરવાનું છે અને આપણે આને ચટાડવાનું છે। તમે અહીંયા દીવાનું આ કટિંગ કર્યું છે તો આપણે અહીંયા આને આ રીતે ચટાડીશું। તો અહીંયા મેં લીધું છે દીવાનું ચીપ કટિંગ। એના માટે આપણને જોઈશે ફેવિકોલ। મારી પાસે રંગબેરંગી થોડી ટીલડી છે, મોતી છે અને આભલા છે, અને ચોટાડવા માટે મેં આ દીવાસળી લીધી છે। તો તમારી પાસે પણ જે મટીરિયલ હોય એની મદદથી તમે એનું ડેકોરેશન કરી શકો છો। તો અહીંયા મેં દીવો લીધો છે, એના પાછળના ભાગ ઉપર આપણે ફેવિકોલ લગાવવાનો છે। તો આપણે આ રીતે દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે આપણે ફેવિકોલ લગાવવાનો છે અને આ કામ તમારે તમારા મમ્મી પપ્પા સાથે બેસીને જ કરવાનું છે, જેથી તમારો ડેકોરેશન સરસ થઈ શકે અને તમારા મમ્મી પપ્પા પણ તમને મદદ કરી શકશે। તો આપણે બધી જગ્યાએ આ રીતે ફેવિકોલ લગાવવાનો છે। ત્યારબાદ આપણે આ દીવાને બરાબર વચ્ચોવચ ચોટાડવાનો છે। આપણો દીવો ચોટી ગયો। ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે, એની અંદર ડેકોરેશન કરવાનું છે। તો આપણે એના માટે પહેલા શું કરવું છે, અહીંયા જે લીટી આપેલી છે તો અહીંયા આપણે પહેલા શું કરીશું, આભલા ચોંટાડીશું। તો અહીંયા આપણે દીવાસળીની મદદથી થોડો આ રીતે ફેવિકોલ લગાવવાનો છે। હવે આપણે આ સફેદ મોતી છે મારી પાસે, તે હું અહીંયા સફેદ મોતી બરાબર લાઈન ઉપર આપણે લગાવવાના છે। આપણે આ રીતે મોતી લગાવતા જવાનું છે અને તમારે કાળજીપૂર્વક ધીરે ધીરે આ કામ કરવાનું છે। જો તમે બાળકો ઉતાવળ કરશો તો તમારું દીવાનું ડેકોરેશન બગડી જશે। તમારી પાસે ઘરમાં જે પણ મટીરિયલ હોય એની મદદથી તમે ડેકોરેશન કરી શકો છો, અને કંકોત્રી હોય, જૂના પેપર હોય રંગીન, એની મદદથી તમારે દીવાનું કટિંગ કરવાનું છે। તો અહીંયા મેં મારી પાસે મોતી હતા એટલે મેં અહીંયા શું કર્યું છે, મોતી ચોંટાડ્યા છે। હવે આપણે નીચે ડેકોરેશન કરીશું, તો નીચે માટે આપણે અહીંયા આભલા ચોંટાડવાના છે। તો અહીંયા મારે 3 આભલા ચોંટાડવાના છે એટલે હું અહીંયા 3 ટપકા કરીશ। તો બાળકો અહીંયા મેં 3 ટપકા કરી દીધા છે, હવે આપણે એની પર આ રીતે આભલા ચોંટાડીશું। જો તમારી પાસે ગોલ હોય તો તમે ગોલ આભલા પણ ચોંટાડી શકો છો। આ રીતે આપણે અહીંયા 3 આભલા ચોંટાડી દીધા છે। હવે વચ્ચે મારી પાસે અહીંયા ટીલડી પડી છે, તમે અહીંયા વચ્ચે
एटी लीटी लगाई दईश। तमारी पासे जे मटेरियल होय एनी मदती तमारे दीवानु डेकोरेशन करवानु छे। હવે અહીંયા મેં આ રીતે વચ્ચે ટીલડી મૂકી દીધી છે। મારી પાસે ગુલાબી રંગની ટીલડી છે એટલે મેં એ મૂકી છે। હવે નીચે આપણે ફરી અહીંયા સ્ટોન મૂકવાના છે। તો અહીંયા આપણે સ્ટોન મૂકવા માટે અહીંયા મેં 3 ટપકા કરી લઉં છું અને નીચે 2 ટપકા કરું છું। એ તમારે જે રીતે તમારે ચોંટાડવાનું હોય એ રીતે તમારે ફેવિકોલ ચોંટાડતા જવાનું છે। અને આ રીતે તમારે દીવાસળીની મદદથી આ રીતે ચોંટાડતા જવાનું છે। આપણે આ રીતે ધીરે ધીરે ચોંટાડવાનું છે। બાળકો આપણે સહેજ પણ ઉતાવળ કરવાની નથી, આપણે ધીરે ધીરે ટીલડી ચોંટાડવાની છે। હવે અહીંયા વચ્ચે દીવો છે તેના માટે અહીંયા મેં 2 સ્ટોન છે મારી પાસે કેસરી કલરના, તો એ હું અહીંયા સ્ટોન ચોંટાડીશ। તમારે આ રીતે સ્ટોન ધીરે ધીરે ચોંટાડવાના છે। તો બાળકો અહીંયા આપણું દીવાનું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે। તો કેવું સરસ દેખા છે ને દીવો? તો જો તમારી પાસે જે મટીરિયલ હોય જે કલર હોય તો તમે પણ આ રીતે દીવાનું ડેકોરેશન કરવાનું છે। તો આપણે મળીશું આવતા વિડીયોમાં, આવજો।